नमस्कार मित्रों, महादेव हर, हूँ યોગીરાજ, आप सर्वेनु हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, आपनी अपेक्षा मुजब विडियो छे अमे लावीए छीए, तेमज अमारी यूट्यूब चैनल યોગીરાજ યોગી ઓફિશિયલ ने लाइक शेयर और सब्सक्राइब करवा बदल आप सौनो खूब खूब आभार। मित्रों, डिस्प्ले पर तमे जोई रह्या छो, धोरण चौथु छे, सामयिक मूल्यांकन कसोटी छे। अगाउ पेपर अमे मूकेलुं हतुं, त्यारबाद अमे सोल्यूशन छे लावीए छीए। तो मित्रों, शुरुआत करिए। सप्टेम्बर में जो कसोटी लेवाशे ए मुजब पेपर स्टाइल छे अमे राखेली छे, तेमज अभ्यासक्रम पण एज लेवामां आवेलो छे। तो आपनी प्रेक्टिस माटे अमे पेपर मूकेलुं हतुं, तमारे जवाब छे अलग नोटबुक में लखवाना हता। तो तमारे साथे साथे चेक करता जावानुं छे केटला मार्क तमने मळेला छे, बराबर। तो तमारा मोटा भाई बहन होय, तमारा मम्मी पप्पा होय, तो तेने साथे राखीने पेपर छे सोल्व करजो। तो शुरुआत करी मित्रों, गुजराती विषय छे, कुल गुण 25 छे। प्रश्न पहेलो आपणे जोई, उदाहरण प्रमाणे वाक्यो बनावी लखो, 5 માર્કનો પ્રશ્ન છે। ઉદાહરણ છે, જોઈ આપણે, શેખ અબ્દુલ્લા આવે છે, શેખ અબ્દુલ્લા આવતા હતા, શેખ અબ્દુલ્લા આવશે। તો આ રીતે તમારે વાક્ય બનાવવાના હતા। પહેલું વાક્ય જોઈએ આપણે, મનુ મમરા ખાય છે, તો મનુ મમરા ખાતો હતો, મનુ મમરા ખાશે, બરોબર છે। આ રીતે વાક્ય બનાવવાના હતા। બીજું જોઈએ આપણે, વરસાદ આવે છે, વરસાદ આવતો હતો, વરસાદ આવશે, બરોબર છે। ત્રીજું વાક્ય જોઈએ, હું ચીકુ ખાઉં છું, હું ચીકુ ખાતો હતો, હું ચીકુ ખાઈશ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ, ભૂતકાળના મિત્રો વાક્યો છે, બરાબર છે। ચોથું આપણે જોઈ, તે ગરીબ માણસ છે, તે ગરીબ માણસ હતો, તે ગરીબ માણસ હશે। પાંચમું વાક્ય જોઈ, સાધના રમે છે, સાધના રમતી હતી, સાધના રમશે, બરાબર છે। આમાંથી જેટલા સાચા હોય, એક વાક્યનો જે એક પ્રશ્ન છે તેનો એક માર્ક છે, એ રીતે તમારે માર્ક છે આપવાના રહેશે। પ્રશ્ન બીજો જોઈ, સામાનાર્થી શબ્દો આપો, 5 માર્ક છે, એકનો એક માર્ક છે। તો પહેલો સામાનાર્થી શબ્દ જોઈએ આપણે, ફિટકાર છે, તો એને આપણે અનાદર કહીશું। બીજો શબ્દ જોઈએ, શાક, તો શાકને આપણે આબરૂ કહી શકીએ। ત્રીજામાં જોઈએ, શાન, તો એને આપણે ગીરો કહી શકીએ। ચોથામાં જોઈ, આશ્ચર્ય, તો તેને આપણે નવાઈ કહી શકીએ। પાંચમામાં જોઈ, હજ, તો તેને આપણે મુસલમાનો દ્વારા થતી મક્કાની પવિત્ર જે યાત્રા છે કહી શકીએ। તો મિત્રો, એક સામાનાર્થી શબ્દનો એક માર્ક છે, તમારા બે સાચા હોય તો 2 માર્ક મળે, 3 સાચા હોય તો 3 માર્ક મળે। પ્રશ્ન ત્રીજો જોઈએ, શબ્દકોષના ક્રમમાં ગોઠવો, 5 માર્ક છે। તો પહેલો શબ્દ આવશે શ્વાસ, ત્યારબાદ આવશે પુણ્ય, ત્યારબાદ યાદ આવશે, વાતચીત અને શાંતિ। તો સૌપ્રથમ સ્વર આવે, ત્યારબાદ વ્યંજન આવે, કક્કાને જે ક્રમ છે એ મુજબ તમારે ગોઠવવાનું રહે, બરાબર છે। બાળક સ્ત્રીનો ક્રમ પણ તમારે યાદ રાખવો પડે સાથે સાથે। પ્રશ્ન ચોથો જોઈએ આપણે મિત્રો, તમે કોરોનાને લીધે બીમાર છો અને ઓનલાઈન લેક્ચર જોઈ શકો એમ નથી, તો તે રજા લેવા માટે તમારા વર્ગ શિક્ષકને તમારે રજા ચિઠ્ઠી લખવાની છે, 5 માર્કનો પ્રશ્ન છે। તો રજા ચિઠ્ઠી છે આપણે કઈ રીતે લખી શકીએ, જો તમને આવડતી હોય તો તમે લખેલી હશે, બરાબર છે। 5 માર્ક છે, 8-9 વાક્ય છે તમારે લખવા પડે અહીં। તો જોઈએ આપણે, માનનીય શિક્ષકશ્રી, કોરોનાની મહામારી આખા દેશમાં ફેલાયેલી છે, ત્યારે હું પણ તે રોગનો ભોગ બન્યો છું, મને તાવ, શરદી અને ઉધરસ છે, અને રિપોર્ટ કરાવ્યા બાદ કોરોના જે પોઝિટિવ આવેલ છે, જેથી હું ઘરમાં જ ક્વોરન્ટાઇન થયેલ છું। તાવ અને કળતરના લીધે મને નબળાઈ આવી ગઈ છે, જેથી મારું સ્વાસ્થ્ય સારું ન હોવાથી હું ઓનલાઈન લેક્ચરમાં હાજરી આપી શકું એમ નથી, તો મને 14 દિવસની ઓનલાઈન લેક્ચર ન જોવા બદલ રજા આપવા વિનંતી, લિખિતન આપનો વિશ્વાસુ વિદ્યાર્થી રોહિત, બરાબર છે મિત્રો। તો આ રીતે રજા ચિઠ્ઠી છે તમે લખી શકો છો, તમે જે ચિઠ્ઠી લખેલી છે તે પણ સાચી હશે, જો બને તો કોમેન્ટ કરીને તમે મને રજા ચિઠ્ઠી છે દેખાડજો, જેથી મને ખ્યાલ આવે કે કયા વિદ્યાર્થીએ કઈ રીતની રજા ચિઠ્ઠી છે શિક્ષકશ્રીને લખેલી છે, બરાબર છે। ત્યારબાદ જોઈએ આપણે પ્રશ્ન પાંચમો, લાખા વણઝારા પાઠમાંથી લીધેલ નીચેના ફકરાને પૂર્ણ કરો, 5 માર્કનો પ્રશ્ન છે। 5 શબ્દ છે તમારે લખવાના હતા, જે કાઉન્સમાં તમને સાચા જવાબ છે આપેલા હતા, બરાબર છે। તો ફકરો હું વાંચું છું, લાખો કરીને એક વણઝારો હતો, વણઝારો જે ખાલી જગ્યામાં જવાબ લખેલો છે, 65% એ સુખી હતો, પણ એકવાર એને ભીડ પડી, એ તો ગયો વાણિયાને ત્યાં, વાણિયો કહે જોઈએ એટલા રૂપિયા લઈ જાઓ, તમારા જ છે, જોઈતી રકમ ખાતે મંડાવી લાખો ઉઠ્યો। તો લાલ અક્ષરે જે જવાબ લખેલા છે તમારે ચેક કરવાના છે, તમે સાચા લખેલા છે કે ખોટા લખેલા છે, એક શબ્દનો એક માર્ક રહેશે, બરાબર છે। તો આ રીતે જે પેપર સોલ્યુશન છે ગુજરાતી વિષયનું આપણે જોયું, ધોરણ ચોથું છે। સારું મિત્રો, તો આશા રાખું કે મેં જે આપેલી માહિતી છે આપને સમજાણી હશે, તેમજ ન સમજાય એવું હોય, ક્વેરી હોય, ડાઉટ હોય તો કોમેન્ટ કરીને તમે મને પૂછી શકો છો, આન્સર હું આપને આપીશ। તેમજ મિત્રો, આવા જ એજ્યુકેશનને લગતા, ટેકનોલોજીને લગતા, તેમજ ગુજરાત એજ્યુકેશન પોલિસીને લગતા વિડીયો છે અમે લાવીએ છીએ, તેમજ હાલ લોકડાઉન છે તો વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એ મુજબના જ વિડીયો છે અમે બનાવીએ છીએ, જેમાં વિદ્યાર્થીઓ હોમ લર્નિંગ શીખી શકે, તેમજ જે હોમ લર્નિંગના ડેઇલી વિડીયોઝ છે ડીડી ગિરનારના એ પણ અમે લાવીએ છીએ, જેમાં ફક્ત ફોટા ઉપર ટચ કરીને તમે તમારા ધોરણનો જે વિડીયો છે જોઈ શકો છો।
તેમજ જે સપ્ટેમ્બરમાં એકમ કસોટી લેવામાં આવશે તેના પેપર છે એ પણ એડવાન્સમાં મૂકશું, તેમજ સોલ્યુશન પણ અમે મૂકવાના છીએ. સારું, તો મિત્રો આટલું રાખીએ. આપનું તેમજ આપના પરિવારનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.